નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 26 ઓક્ટોબર, જોઈએ આજના સમાચાર. ભચાઉના બટિયા પુલ ઉપર માર્ગ અકસ્માતનો બનાવ હાલે સાંજે 8:30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આગળ જતી GJ12Y9509 નંબરની ટ્રકના ઠાઠામાં GJ03BV2772 નંબરની ઇનોવા કાર ટકરાઈ હતી. કાર ધડાકાભેર ટ્રકના પાછળના ભાગે ટકરાતા ડ્રાઈવર સાઈડના ભાગનો ભૂક્કો બોલી ગયો હતો. કારમાં સવાર 2 જણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 1 જણને ગંભીર પ્રકારની ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ગંભીર અકસ્માતના બનાવના પગલે લોકોનું ટોળું એકત્ર થયું હતું. ભચાઉ ગાંધીધામ વચ્ચે પુલ ઉપર પડેલા ખાડા આ અકસ્માત પાછળ જવાબદાર હોવાની બાબત સામે આવી છે. ખાડાથી બચાવવા માટે ટ્રક ચાલકે બ્રેક મારી હતી, જેના કારણે ઇનોવા કાર ધડાકા સાથે અથડાઈ હતી. હાઈવે ઉપર ચાલતું સમારકામ ધીમી ગતિએ ચાલતું હોવાના કારણે અને જ્યાં ખાડા છે ત્યાં કામગીરી થતી ન હોવાની બૂમ ઉઠી છે. અકસ્માતમાં કારની હાલત એવી ખરાબ થઈ હતી કે ઈજાગ્રસ્ત અને મૃતકને બહાર કાઢવા માટે જેસીબી લોડરની મદદ લેવી પડી હતી. માથું દુખવા સાથે શરીર અને સાંધા પણ દુખે છે, આંખો પણ દુખે છે. કાલથી કહી રહી છું કે આ ડેન્ગ્યુના લક્ષણ છે. અરે તાવમાં તો આવું થાય જ છે, કોઈ તાવની ગોળી લઈ લઈશ, બધું સારું થઈ જશે. સવારના પેટમાં કેવું દુખ્યું અને ઉલટી પણ થઈ, આવું ડેન્ગ્યુમાં જ થાય છે, ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સારું થયું સમયસર આવી ગયા. અમુક ગંભીર કેસમાં શરીર પર લાલ ચકામા થઈ જાય છે, નાક અને પેઢામાંથી લોહી નીકળે છે. ડેન્ગ્યુને મામૂલી તાવ સમજવો અને બેદરકારી રાખવી જોખમી સાબિત થઈ શકે છે. ડેન્ગ્યુના લક્ષણ દેખાતા જ ડોક્ટરની પાસે જાઓ. ડેન્ગ્યુથી લડો એટલે કે ડેન્ગ્યુથી બચો. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.